नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज शर्मा। शुरुआत एक महत्वपूर्ण खबर थी करीशू। आवी रहा छे मोरबी थी समाचार। मोरबी केबल ब्रिज दुर्घटना मामले मोटी खबर आवी रही छे। 5000 पानानो तपास अहवाल कोर्ट में रजू करवामां आव्यो छे। एसआईटीए तपास रिपोर्ट कोर्ट समक्ष रजू कर्यो छे। राज्य सरकारे एसआईटीनी टीम बनावी हती अने पोतानो तपास रिपोर्ट हवे कोर्ट समक्ष रजू कर्यो छे। हाईकोर्ट में आज सुनावणी हाथ धरानार छे। अगाउ आंतरिक तपास रिपोर्ट में पण महत्वना खुलासा थया हता। ओरेवा कंपनी ना एमडी अने मैनेजर सहित लोको जवाबदार छे एवी वात आ रिपोर्ट में कहेवामां आवी छे। ब्रिज तूटवानी घटना अंगे जवाबदार होवानुं पण टांक्युं छे। ब्रिज दुर्घटना में ओरेवा कंपनी की गंभीर बेदरकारी, ब्रिजनुं संचालन अने समारकाम करनार ओरेवा कंपनी ना लोको जवाबदार होवानी वात पण आ रिपोर्ट में कहेवामां आवी छे। एमडी जयसुख पटेल, मैनेजर दिनेश दवे, मैनेजर दीपक पारेख सहित घटना माटे जवाबदार होवानुं एसआईटीना रिपोर्ट में कहेवायुं छे। ब्रिज खोलता पहला कोई पण फिटनेस रिपोर्ट तैयार करवामां नहोतो आव्यो। ओरेवा कंपनीए नगरपालिका ने पण कंसल्ट नहोतुं कर्युं, तेमणे वात नहोती करी। टिकीट वेचाण पर पण कोई प्रकारनो प्रतिबंध करवामां नहोतो आव्यो। ब्रिज पर सुरक्षाना साधनों अने सुरक्षा कर्मीओनो पण अभाव होवानो रिपोर्ट में उल्लेख छे। तो वधु माहिती साथे संवाददाता मौलिक मारी साथे जोड़ाया छे। मौलिक, तपास रिपोर्ट में जे 5000 पानानो तपास रिपोर्ट छे एमां महत्वनी कई वात छे के जे हवे कोर्ट में आज सुनावणी में हाथ धरानार छे? पंकज, बिल्कुल। मोरबी के जो छे तेने लई राज्य सरकार द्वारा एक एसआईटी ની ટીમ બનાવવામાં આવી હતી અને एसआईटी ની ટીમે ઘણી સંખ્યાબંધ જે તપાસો જે છે તે તપાસ કરી અને 5000 પાના તપાસ અહેવાલ જે છે તે આજે હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો। હાઈકોર્ટ સમક્ષ મૂકતા જ તેની અંદર કેટલાક મહત્વના સૂચનો જે છે તે પણ કરવામાં આવ્યા છે। કેટલાક જવાબદાર વ્યક્તિઓ જે છે તેના પણ નામ અંદર ઉલ્લેખવામાં આવે છે, જેમાંથી મુખ્ય જેના દ્વારા કેબલ જે છે બ્રિજ તેનું મેનેજિંગ કરવામાં આવતું હતું, તેના ડિરેક્ટર તેની સહિત અન્ય જે સંડોવાયેલ લોકો જે છે તેમાં એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ સહિતના લોકો જે છે તે જવાબદાર હોવાનું તે તપાસ રિપોર્ટમાં આપવામાં આવ્યું છે। એટલે કે એસઆઈટીની ટીમે આ પ્રકારની ચોક્કસ માહિતી અંદર ઉલ્લેખી છે કે બ્રિજના નિર્ધારિત સમય જે છે તેનો પહેલા જ તેને શરૂ કરી દેવામાં આવ્યો હતો અને તેમાં કોઈ પણ પ્રકારની સંખ્યા જે છે તેની રોકટોક કે પ્રતિબંધ જે છે તે નહોતો લગાવવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક ફિટનેસ રિપોર્ટ જે છે તે પણ ખામીગ્રસ્ત હતો, એટલે કે એ પણ નહોતો લેવામાં આવ્યો અને તેની પાછળ જવાબદાર કંપનીની સાથે સાથે નગરપાલિકા જે છે તેની સાથે પણ તેમણે કોઈ પણ પ્રકારનું કન્સર્ન ન કર્યું હોવાની વાત સામે આવી છે। જી જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। તો આજે ખૂબ જ મહત્વપૂર્ણ સુનાવણી હાઈકોર્ટમાં થવાની છે, જેના પર નજર રહેશે। तो मोरबी में जारे आ केबल ब्रिज तूट्यो हतो त्यारे क्या प्रकार की स्थिति थी आप तस्वीरों में जोई शको छो। ए वक्त जारे दुर्घटना बनी हती त्यारे असंख्य लोग आ ब्रिज पर हता अने अचानक आ ब्रिज धराशायी थी गयो हतो अने सैकड़ों लोग मौत ने भेट्या हता अने आ एक मोटी होनारत थी हती। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે દેખાવ થઈ રહ્યા છે। બ્રિજ સંપૂર્ણ જમીનદોસ્ત કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને વેપારીઓના દેખાવો થઈ રહ્યા છે। વિરોધ થાય એ પહેલા જ દેખાવકારોની અટકાયત કરી લેવામાં આવી। પોલીસે દેખાવ કરી રહેલા વેપારી અને સ્થાનિકોની અટકાયત કરી છે। તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે હવે દેખાવો શરૂ થઈ ગયા છે, કારણ કે આ બ્રિજમાં જેટલો ભાગ જે સ્પાન ખરાબ હતો તેને જ રિપેર કરવાની વાત, એને જ તોડવાની વાત છે, આખો બ્રિજ તોડવાની વાત નથી, તેને લઈને જ વિરોધ થઈ રહ્યો છે। લોકશાહી ઠપે જ્યારે બે સ્પાન તોડે, આજે મોરબી કરતા પણ મોટી અદાલત સર્જાય તેવું આ બ્રિજ છે, એને જમીન દોસ્ત કરવાની માંગણી સાથે અમે નીકળ્યા તો પોલીસે પરમિશન ના આપી અને કાર્યક્રમ કર્યા પહેલા ધરપકડ કરી, લોકશાહી નો હત્યા થઈ છે, અમે અંતિમ શ્વાસ સુધી લડીશું। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા મનપાના બે કર્મચારીઓ અને એક મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા। કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો। અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી। કાર ચાલકની ધરપકડ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે।
એકચ્યુઅલી મને પણ નથી ખબર, હું બહાર હતો. હા, એના પછી અહીંયા ખબર પડી કે અહીંયા ગાડી ફોરવીલ વાળો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલો, પણ ડ્રિંક કરેલો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. તે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જે ચાર લોકોને અડફેટે લીધા તેમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીજી તસવીર જે ઘટના બની, જે કાર ચાલક હતો તેની કાર જોઈ શકાય છે, તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો આ બનાવ છે. કાર ચાલકે નશામાં ડ્રાઇવિંગ કર્યું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ચાર લોકોને આ કાર ચાલકે અડફેટે લીધા હતા. પોલીસે સ્થાનિકોના આક્ષેપો બાદ જે કાર ચાલક છે તેની ધરપકડ કરી લીધી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જે ચાર લોકોને અડફેટે લીધા હતા તેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોના મોટી સંખ્યામાં ટોળેટોળા અહીંયા ઉમટી પડ્યા હતા. સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા છે, પણ સ્થાનિકોએ જે આરોપો કર્યા છે કે ડ્રાઈવર નશામાં હતો, આ અંગે તપાસમાં શું બહાર આવ્યું? બિલકુલ પંકજ, સુરતના અઠવાડા વિસ્તારમાં આવેલી આદર્શ પછાત કોલોની ખાતે એક ગાડી મોલ્લાની અંદર જતી રહી હતી અને ત્યાં રોડ પર બેઠેલા ચાર લોકો કરતા વધુ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. જો કે રિટેનરની ઘટના થતા સમગ્ર વિસ્તાર એકત્ર થઈ ગયું હતું. જે જગ્યા પર અકસ્માત થયો તે જગ્યા ઉપર દરરોજ અસંખ્ય બાળકો રમતા હોય, સદનસીબે આજે બાળકો નતા રમતા, જેને લઈને અકસ્માતમાં પાંચ કરતા વધુ લોકોને ઈજા થઈ, ચાર લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. આ મોલ્લામાં મેઇન રોડ થી કોઈ ગાડી નથી આવતી, કેવી રીતે આ ગાડી આવી તેને લઈને એક સવાલ છે. જો કે ગાડી ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી તેને ઉમરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે અને હાલ આ ગાડીને જે જગ્યા છે ત્યાંથી હટાવી પોલીસ સ્ટેશન લઈ જવાની કામગીરી શરૂ કરી છે. લોકોમાં આક્રોશ છે કે આ મોલ્લો એ પ્રકારનો છે કે અહીંયા કોઈ પણ મેઇન રોડ ની ગાડી પ્રવેશી શકતી નથી, તો આ ગાડી આવી તો કેવી રીતે આવી તેને લઈને ચોક્કસ સવાલો ઉભા થયા છે. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં કપાસની ખેતી કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ કપાસના પાકમાં સુકારા નામનો રોગ ફેલાયો છે, તો કેટલાક ખેતરોમાં કપાસના પાકમાં ઈયળો જોવા મળી રહી છે. કપાસનો છોડ એકાએક સુકાઈ રહ્યો છે. પાક બચાવવાના પ્રયાસોમાં ખેડૂતોએ વીઘા દીઠ 18,000 થી 19,000 જેટલો ખર્ચ પણ કર્યો છે, પરંતુ કુદરત જાણે ખેડૂતોથી નારાજ હોય તેવો તાલ સર્જાયો છે અને દવાઓનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો છે. અંદાજે 18,000 હેક્ટરમાં અહીં કપાસનું વાવેતર થયું છે અને મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત અધિકારીના મતે આગોતરા વાવેતર કરાયું હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે. કપાસના પાકમાં નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતો પણ નિરાશ થઈ રહ્યા છે. કે જ્યારે ઝીંડવાની શરૂઆત થઈ ફાટવાની, ત્યારે જ આ રોગ આવ્યો સુકારાનો અને આ રીતના જમીનથી તળિયેથી જ આખો કપાસ છે તે સુકાવ ગયો અને ઝીંડવું જે છે ફાટવું જોઈએ અને રૂ નીકળવું જોઈએ એ પોઝિશન કોઈ અત્યારે દેખાતી નથી. ખર્ચો કરીએ પાણીમાં, કારણ કે આમાં 80-90% નુકસાન અત્યારે છે. એમાં વિઘા 5 મણ પથાય નથી એવી પોઝિશન થઈ ગઈ. હવે એ ઉભડક જ કુદરતી થઈ જો, બાકી કપાસ એવા નહોતો. લગભગ 90% જેવી આવી સ્થિતિ થઈ ગઈ. કપાસ આખો ઉભક તરીયેથી ઉભક થઈ જાય અને આખો છોડવો હુકાઈ જાય. આ એક દેહધાર્મિક પ્રક્રિયામાં વિક્ષેપને લીધે આવતું, એટલે કે એને પેરાવિલ્ટ પણ આપણે કહી શકીએ, અથવા તો જે વાતાવરણના પરિબળોમાં ફેરફાર થાય, રાત્રિનું તાપમાન નીચું જાય, દિવસનું તાપમાન ઊંચું હોય એ પણ ફેરફાર થાય. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો, એના પહેલાંના મહિનામાં ખૂબ વરસાદ પડ્યો અને ફરી સપ્ટેમ્બરમાં વરસાદ, એટલે આ જે ફેરફારો છે એના લીધે પણ ખાસ કરીને કપાસના ઊભા છોડ સુકાવાની સમસ્યા છે. ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન રહીશોએ ચક્કાજામ કર્યો છે. નાની ખોડિયાર મંદિર નજીક સોસાયટીનો આ મોટો પ્રશ્ન બની ગયો છે. 3 સોસાયટીઓમાં 6 મહિનાથી પાણીની સમસ્યા છે એવું સ્થાનિકો કહે છે. આ સોસાયટીમાં 300 થી વધુ મકાનો આવેલા છે, જેમાં 4,000 જેટલા રહીશો વસવાટ કરે છે. છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી માટે ખૂબ જ રજૂઆતો થઈ, છતાં આજ દિન સુધી આ સોસાયટીમાં પાણી ન મળતું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરાઈ, છતાં પરિણામ શૂન્ય છે. અન્ય આસપાસમાં આવેલા 3 સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પોતાના ખર્ચે ટેન્કર મંગાવી પાણી મેળવે છે. રજૂઆતો કરવા છતાં પાણી પ્રશ્ને નિરાકરણ નહીં આવતા લોકોએ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને
રોડ બંધ કરી ચક્કા જામનો કાર્યક્રમ આપ્યો. તંત્ર અને પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાવનગર કોઈ પણ જગ્યાએ અમારી ફરજ અમે ક્યાંય છૂક્યા નથી. અમે તમામ અમારી ફરજ બજાવી. બે મહિના થાય સખત અમે દોડીએ, અત્યારે અમારે પાણી નથી, બાળકો હેરાન થાય, અમે મહિલા હેરાન થાવી. અમારે હવે અત્યારે અમે એક જ નિર્ણય કર્યો છે, બધા ભાઈઓના સહયોગથી, બહેનોના સહયોગથી રોડ બંધ કરવાનું નક્કી કર્યું છે. એક અઠવાડિયાનું પાણી 1000 રૂપિયાનું થાય છે, તો અમારે આવી મોંઘવારીમાં પાણીનું કરવું કે ખાવાનું કરવું કે આ મકાનના હપ્તા ભરવા? અમે સરને રજૂઆત કરી કે સર અમને કોઈ પણ પરિસ્થિતિની અંદર પાણી આપો. દર 2 દિવસે ને 4 દિવસે 700 રૂપિયાનો પાણીનો ટાંકો અમે કોઈ પણ પરિસ્થિતિમાં નાખી શકીએ. બધા જ ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરી છે કે સર અમે તમને આખરી વિનંતી પત્ર આપીએ છીએ. અમદાવાદમાં પાણી પીવાના બહાને લૂંટનો બનાવ બન્યો. વસ્ત્રાલમાં સહજાનંદ બંગલોમાં 2 અજાણી મહિલા પર આક્ષેપ છે. કાનની બુટ્ટી અને 2500 રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા. 3 કલાક સુધી ભોગ બનનાર બેભાન રહ્યા. ભાનમાં આવ્યા બાદ લૂંટની જાણ થઈ. 2 અજાણી મહિલાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો આ બનાવ છે. પાણી પીવાના બહાને લૂંટ થઈ ગઈ. સહજાનંદ બંગલોમાં 2 અજાણી મહિલા પર આક્ષેપ થયો છે. કાનની બુટ્ટી અને 2500 રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગઈ. આ તસવીરો જોઈ શકો છો. આ બંને મહિલા ઉપર આક્ષેપ છે. આ બંને મહિલાઓ ચોર છે, ઠગબાજ છે. 3 કલાક સુધી ભોગ બનનાર બેભાન રહી. ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે કાનની બુટ્ટી ચોરાઈ ગઈ છે. અને હવે વાત કરીશું યુદ્ધની. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં 1600થી વધુના મોત થયા છે. અત્યાર સુધીમાં 5000થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઇઝરાયલના 900થી વધુ લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. સંવાદદાતા નીરજ ઇઝરાયલથી અમારી સાથે જોડાયેલા છે. નીરજ, આપ બતાએ, ઇઝરાયલ મેં અભી ક્યા હૈ, વહાં કે હાલચાલ, વહાં પર લોગ કિસ પ્રકાર સે રહ રહે હૈ, ક્યા અભી ભી વહાં પર રોકેટ દાગે જા રહે હૈ? देखिए बिल्कुल, इसराइल के जो दक्षिणी इलाका है वहां रॉकेट दागा जा रहा है, लेकिन इस वक्त हम लोग मौजूद है तेल अवीव में, जो कि आर्थिक राजधानी है और थोड़ा सा सुरक्षित है, लेकिन यहां भी तमाम जो दुकानें हैं, तमाम मार्केट है, वो बंद है. आप देख सकते हैं सड़क पे थोड़ी बहुत गाड़ियां आपको दिखेंगी, लेकिन पूरा का पूरा शहर ठहरा हुआ है, शांत है, घोस्ट सिटी के तौर पर. इधर देखिए, ये देख सकते हैं कोई अपने घरों के बालकनियों में आपको नहीं दिखेगा, क्योंकि इसराइल सरकार की तरफ से अलर्ट किया गया है कि कभी भी हमास की तरफ से हमला हो सकता है मिसाइल का. रोड पे जो गाड़ियां दिख रही हैं वो आवश्यक कामों के लिए निकली हैं. न्यूज 18 इंडिया आपको बार बार, हम लोग भी एस्थेलोन के रास्ते में है जहां सबसे ज्यादा मिसाइल से हमला, कल भी हम वहां मौजूद थे, लेकिन रात में रुकने की स्थिति नहीं थी, वहां हम नहीं रुके और हम तेल अवीव में आ गए. अब थोड़ी देर बाद हम खुद पहुंचेंगे एस्थेलोन. यहां देख रहे गाड़ियां जो चल रही है, कुछ लोग आपको सड़कों पर दिखेंगे, लेकिन ये यहाँ क्योंकि सुरक्षित है, सेंट्रल तेल अवीव का इलाका है, यहाँ सुरक्षा बहुत तगड़ी है, तो और यहाँ मिसाइल आने में भी वक्त लगता है. एयरपोर्ट के इलाके में कल हमें मिसाइल दिखा था, वहाँ उसके बगल में मिसाइल दागा गया था और हमने भी बचने की कोशिश की थी, लेकिन आप देख सकते हैं तस्वीरें, सड़क पर बहुत कम लोग आपको मिलेंगे. तो ये स्थिति है तेल अवीव की. जैसे जैसे दक्षिण में आप जाएंगे स्थिति बिगड़ती जाएगी और लोगों की सुरक्षा का जो वहां तरीका है वो ज्यादा अपने आप को महफूज रखने का है. जी नीरज जी, बताइए, जैसे इसराइल में 18,000 से भी ज्यादा भारतीय रहते हैं, आप जिस इलाके में हैं, क्या वहां पर किसी गुजराती से आपसी बातचीत हो पाई है? कोई गुजराती वहां पर अपनी जुबानी बता रहा हो क्या हुआ था पिछले 3 दिनों में? देखिए, जब मुंबई और गुजरात एक थे तब बहुत सारे यहूदी परिवार यहाँ आए थे और उन्होंने इसराइल में अपना एक मुकाम हासिल किया है. यहाँ से महज 500 मीटर की दूरी पर, आप बताइए, ये जो रास्ता आप देख रहे हैं, यहाँ से 500 मीटर की दूरी पर एक इंडियन रेस्टोरेंट है, नाम है तंदूरी, वो भी भारतीय समुदाय के, जो इंडियन ओरिजिन के लोग थे उनकी तरफ से खोला गया था और वो बहुत यहाँ पॉपुलर रेस्टोरेंट है. कल भी हम भी वहाँ मौजूद थे. बहुत सारे यहूदी परिवार हैं, कल भी हम गए थे वहाँ. मुंबई के रहने वाला एक यहूदी परिवार जो 50 और 60 की दशक में यहाँ पहुँचा था, वो लोग थे.
वो भी बाल बाल अपने आप को बचाने की कोशिश कर रहे हैं ताकि उन्हें कोई दिक्कत ना आए। हालांकि कुछ भारतीय जो पहले भारत से आ चुके हैं, भारतीय मूल के लोग हैं, उनकी भी हमले में मौत हुई है। लेकिन 18,000 देखिए, अभी आपको बता दें, अभी थोड़ी देर पहले शायद यहां से थोड़ी दूरी पे एक आवाज आई है, थोड़ी दूर पे मिसाइल दागा गया होगा, वो आवाज पहुंची है। लेकिन बात कर रहे थे भारतीय समुदाय के लोगों की, तो भारतीय समुदाय के लोगों में जो भारतीय मूल के लोग हैं उनमें कुछ लोगों को अपनी जान गंवानी पड़ी, उनके परिवार के लोगों की जान गई है, लेकिन भारतीय नागरिक की किसी की अब तक जान जाने की खबर नहीं है। भारत पहले जो आ चुके थे उनको नुकसान हुआ है, यहूदी समुदाय के लोग हैं। जी 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 नीरज, शुक्रिया जानकारी देने के लिए। तो आ था संवाददाता नीरज, जो इजराइल में छे, तेल अवीव में छे, ने त्यांथी ग्राउंड रिपोर्ट आपी रहा था। અને હવે આપણે સીધા લઈ જઈશું રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પત્રકારો સાથે, પરંતુ એ પણ હકીકત છે કે અત્યારે ક્યાંક રોજ એક બે કેસ એવા નોંધાય છે કે તાત્કાલિક હાર્ટ એટેક નાની ઉંમરના લોકોમાં અને પ્રૌઢ લોકોમાં પણ આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ હું જે માનું છું એ પ્રમાણે વ્યક્તિએ પોતે પણ ક્યાંક સિમ્પટમ્સ હોય અથવા તો ક્યાંક નાના મોટા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની સારવાર માટે અથવા તો એના ડાયગ્નોસિસ માટે નજીકની આપણી ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં છે, તો એ કરાવી પણ લેવી જોઈએ, જેથી કરી અને કોઈપણ પ્રકારના એટેક માટેની શરૂઆત થઈ હોય અથવા તો એટેક આવી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો દર્દીઓએ અથવા તો લોકોએ પણ, અને હવે તો ફરજિયાત 30 કે 40 વર્ષ પછીની ઉંમરવાળા તમામે પોતાના હેલ્થ ચેકઅપ વર્ષમાં એક વખત કરાવવા જોઈએ એવું મારું પણ માનવું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સરકાર દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવા માટેનો કાર્યક્રમ, લગભગ 3 કાર્યક્રમ આપ્યા છે, કર્યા છે, અને લોકોએ પણ એમાં પોલીસ હોય, શિક્ષક હોય, આરોગ્ય કર્મીઓ અને કેટલાક જાગૃત સંગઠનો અને નાગરિકોએ પણ આમાં ભાગ લઈ અને સીપીઆરની ટ્રેનિંગ લીધી છે, એટલે જ્યારે પણ કોઈ આવો કેસ આપણને ધ્યાનમાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણને એ સીપીઆર આપી તાત્કાલિક, જેને ગોલ્ડન મોમેન્ટ કહેવાય, એમાં દર્દીને બચાવી શકાય એવી વ્યવસ્થા, જેને એક વોલન્ટરી આ કરી શકે એની વારંવાર 3 વખત અને લાખો નાગરિકોને આપણે આ પ્રકારની ટ્રેનિંગ પણ આપી છે। અને સાથે જે આપ મુહિમની વાત કરી રહ્યા છો, તો મેં કહ્યું એનસીડીની અંદર હૃદયરોગથી માંડી બીપી, ડાયાબિટીસ, કિડની આ બધાની આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, ટેસ્ટિંગ કરી અને પોતાની જાતને કહ્યું કે એક વર્ષમાં પોતે પોતાના શારીરિક તપાસ કરાવી અને રિપોર્ટ હેલ્થ ચેકઅપનો કરાવી લેવો જોઈએ। ત્યાં આગળ જ્યાં શહેરોની અંદર મોટી નવરાત્રીઓ થતી હોય અને જે આયોજનબદ્ધ જે લોકો આવી નવરાત્રીઓનું આયોજન કર્યું હોય ત્યાં આપણે પોઈન્ટ ઉભા કર્યા છે, કારણ કે આ પરમિશન લીધા પછી જ આપણને ધ્યાનમાં જ હોય છે કે નગરપાલિકામાં 2 કે 3 જગ્યાએ આવું મોટું આયોજન છે, કોર્પોરેશનમાં આટલા આયોજન થયા છે, તો ત્યાં આગળ આપણી પાસે આઇડેન્ટિફાઈડ જગ્યાઓ જ હોય છે, એટલે ત્યાં આગળ સ્ટાફ મૂકવો, 108 મૂકવી, એમ્બ્યુલન્સ મૂકવી, આ વ્યવસ્થાઓ સહેલાઈથી થઈ શકતી હોય છે। એટલું જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જ્યાં સીએચસી પીએચસી છે ત્યાં પણ સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો છે, એટલે નાના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જો કોઈ આવી તકલીફ માલુમ પડે તો તાત્કાલિક એ સ્ટાફ એને સારવાર આપી શકે અને ક્યાંક ફર્ધર એને લઈ જવાનો હોય તો લઈ જઈ શકે। અને અત્યારે તો લગભગ પીએચસી સીએચસીઓમાં જુદી જુદી ગ્રાન્ટોમાંથી ધારાસભ્ય, સંસદ સભ્ય, નાણાં પંથની આ તમામ ગ્રાન્ટોમાંથી દરેક જગ્યાએ એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ લગભગ પીએચસી સુધી પણ આપણે કરી છે। ઋષિભાઈ, આયોજકો કોઈ વ્યવસ્થા નહીં રાખે તો સરકાર તો રાખશે, પણ ખાનગી આયોજકોને જે ગાઈડલાઈન પ્રમાણે નહીં વર્તે એની સામે શું? આપણે જ્યારે આયોજન કરતા હોય, પરમિશન લેવા આવતા હોય, કલેક્ટર કે પ્રાંત કે મામલતદાર કચેરી સમક્ષ જતા હોય, એટલે ફરજિયાત એમને આ પ્રકારની વ્યવસ્થા રાખવી એવી સૂચનાઓ અને એમાં શરતો પણ છે। ઋષિભાઈ, જયારે નવરાત્રી આવતી હોય છે ત્યારે
બીજો એક મામલો પણ આવતો હોય છે, વિધર્મી જે યુવા યુવતીઓ છે એનો પ્રવેશનો મામલો હોય છે, તો આ પ્રકારના જે બનાવો ન બને એ માટે પણ રાજ્ય સરકારે કેવી વ્યવસ્થાઓ કરેલી? પોલીસ અને ગૃહ વિભાગ નવરાત્રી દરમિયાન ખૂબ સજાગ રીતે આવા કોઈ પણ ઘર્ષણના બનાવો ના બને એના માટે દરેક જગ્યાએ, એમાં પણ કોર્પોરેશન અને નગરપાલિકાઓ વિસ્તાર જ્યાં ટાર્ગેટેડ આવા વિસ્તારો છે ત્યાં આગળ આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટેની પૂરતી તકેદારી અને સાવધાની રાખી રહ્યા છે. ગુજરાત સરકાર કી ઓર સે તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદમાં વાત કરી રહ્યા હતા કે નવરાત્રીમાં સરકાર કઈ રીતે સજ્જ છે, જે રીતે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેને લઈને સરકારે જે નિયમો નક્કી કર્યા છે તેની માહિતી આપતા હતા. હવે આપણે બનાસકાંઠાની વાત. બનાસકાંઠાના દિયોદરના સોની ગામે સાપનો આતંક, સાપ કરડવાથી એક મહિલા અને બાળકનું મોત થયું છે. અન્ય એક યુવકને સાપ કરડતા તે ઘાયલ થયો છે. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગામમાં સાપના આતંકથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દિયોદરના સોની ગામમાં સાપના આતંકથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સાપ કરડવાથી એક મહિલા અને એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે. ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. દીપડાએ મોડી રાત્રે અહીં એક વાછરડાનું મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તાર નજીક સતત 6 મહિનાથી દીપડો આંટાફેરા કરતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દીપડાના વધી રહેલા આતંકના કારણે લોકો ચિંતામાં મુકાયા છે. વન વિભાગ પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરે તેવી લોકોએ માગણી કરી છે. આ દીપડા 6 મહિનાથી સોમનાથ ટ્રસ્ટની આજુબાજુ ફરે છે. અહીંયા અવારનવાર બહારના યાત્રિકો પણ આવે છે, બીજા લોકો પણ, નાના મોટા બાજુમાં સોસાયટી છે, તો આને વહેલી તકે ફોરેસ્ટર પકડે એવી મારી માંગ છે. આવવા જવાની રીત છે એના ઉપરથી એવું લાગી રહ્યું કે અગાઉ આવી ગયેલો હોય અને આ વિસ્તારમાં સાફસફાઈ ન થવાને લીધે એને રહેઠાણ પણ વ્યવસ્થિત એને મળી રહે છે, જેથી કરીને આ લોકોને અમે કીધું છે કે આસપાસનો વિસ્તાર સાફસફાઈ કરી અને ચોખ્ખો કરવામાં આવે તો ત્યાંથી એ દીપડો દૂર ઓટોમેટિક થઈ જશે. મહેસાણામાં અસામાજિક તત્વોને નાથવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાત્રે 11 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા સૂચનો અપાયા છે. તેવામાં કડીમાં પેટ્રોલિંગ દરમિયાન દુકાન ખુલ્લી દેખાતા પોલીસે કાર્યવાહી કરી. દુકાનનું શટર બંધ કરી પોલીસે તાળાના બદલે હથકડીથી દુકાન લોક કરી હતી. પોલીસની આ કાર્યવાહી બાદ સમગ્ર ઘટનાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર મામલે સવારે પોલીસે હથકડી ખોલી વેપારીઓને સહકાર ન આપવા બદલ ટકોર પણ કરી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.